श्रूयतां देवदेवेश स्वामी नारायण प्रभो श्रूयतां देवदेवेश स्वामी नारायण साक्षात् धर्मनन्दन श्रीकृष्णाय नमस्तस्मै यः साक्षात् धर्मनन्दन भूमि भूत्वा अत्यन्त तमस्तमैवांशुमा भूवि भूत्वारत्यन्त तमस्तमैवांशुमा भूवि भूत्वारत्यन्त तमस्त श्रीकृष्णाय नमस्तस्मै यः साक्षात् धर्मनन्दन श्रीकृष्णाय नमस्तस्मै यः साक्षात् धर्मनन्दन पूजितं
સુર નરો તમેર મુદા ધર્મનંદન મહં વિચિંતયે ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ ઓમ અવતારિણે શ્રી હરિ કૃષ્ણાય ઘનશ્યામાય સહજાનંદ સ્વામીને નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, હરે કૃષ્ણ મહારાજની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની, શ્રી ગોપીનાથજી મહારાજની, શ્રી લાડુલઘનશ્યામ મહારાજની, શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી, શ્રી રામચંદ્ર ભગવાન કી, શ્રી વિઘ્ન વિનાયક દેવ કી, શ્રી કષ્ટ ભંજન દેવ કી, શ્રી પાંચ સો પરમહંસ કી. દિવ્ય મંદિરમાં પ્રગટ સ્વરૂપે બિરાજી આપણ સૌને પોતાની મૂર્તિનું દિવ્ય સુખ આપતા એવા પ્રાણાધાર વાલા વાલા લાડેલા શ્રી ઘનશ્યામ મહારાજ દિવ્ય સભામાં બિરાજમાન રાજાધિરાજ મહારાજ બાલુડા શ્રી હરિકૃષ્ણ મહારાજ આ મહોત્સવના પ્રેરક આપણા સૌના મોક્ષના દાતા પૂજ્યપાદ ગુરુજી છેક ધોરાજી ધામથી આ ઉત્સવમાં આમંત્રણને માન આપી આપણને દર્શન અને આશીર્વચનનો લાભ આપવા માટે પધારેલા એવા વયોવૃદ્ધ સાધુતાની મૂર્તિ એવા પરમ પૂજ્યપાદ સદગુરુવર્ય શ્રી મોહન પ્રસાદ દાસજી સ્વામી, પૂજ્યપાદ હરિવલ્લભદાસજી સ્વામી, પૂજ્યપાદ ધર્મજીવન સ્વામી ભાઈ સ્વામી, પૂજ્ય સ્વરૂપજીવન સ્વામી, પૂજ્ય હરિનારાયણ સ્વામી, પૂજ્યપાદ હરિપ્રકાશદાસજી સ્વામી, અધિક તમામ બ્રહ્મનિષ્ઠ સંતો, પધારેલા સાંખ્યોગી માતાઓ, લાડીલા શ્રી ઘનશ્યામ મહારાજનો 14મો પાટોત્સવ યજમાન બની એનો એને દિવ્ય લાભ લીધો છે એવા અમારે ભીખાભાઈ કળથિયા, એમનો સમગ્ર પરિવાર, અમારે જીતુભાઈ હોય, પ્રકાશભાઈ હોય, એમના સુપુત્રો, અમારે દર્શિત, હર્ષિત, કૌશલ, સમગ્ર કળથિયા પરિવાર ઉપસ્થિત, ભક્તજનો, અમારે ડૉક્ટર સાહેબ ઘનશ્યામભાઈ પધાર્યા છે, ડુંગરાણી પરિવાર ઉપસ્થિત છે, બટુકભાઈ છે, ઘનશ્યામભાઈ પધાર્યા છે, અધિક તમામ ભક્તજનો સર્વને મારા ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. આનંદ આવે છે? હાથ બી આપણે આનંદ કરવાનો છે હો જીતુભાઈ. જો આજનો મહોત્સવ એનો શુભારંભ કેવો થયો, આપણી ઉપર સંતોની કેવી અમી વર્ષા થઈ,
આજ કેટ કેટલા સંતો આયા પધારીને આપણને દર્શન આપ્યા. કડડાથી છેક પૂજ્ય ભાનુસ્વામી પધાર્યા હતા, વેલંજાથી સંતો પધારેલા, ભક્તિ સંભવ સ્વામી પધાર્યા. બહુ મોટા ભાગ્ય છે વાલા ભક્તજનો, ત્યારે આપણને અદભુત લાહવો આપણને આમ મળ્યો છે. 7 દિવસ શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથરાજ, એની કથાનું આપણે સૌ કોઈએ શ્રવણ કરવાનું છે. આવો એમાં પ્રવેશ કરીએ. વાહલા ભક્તજનો, ગ્રંથરાજ શ્રીમદ સત્સંગી જીવન, પરમાત્માના ચરિત્રથી સભર છે, સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે. આપણે ત્યાં ભગવાનના 2 સ્વરૂપો કહેવાય, એક સેવ્ય સ્વરૂપ અને એક શ્રાવ્ય સ્વરૂપ. મંદિરમાં બિરાજમાન લાડીલા ઘનશ્યામ મહારાજ છે, એ પરમાત્માનું સેવ્ય સ્વરૂપ છે, જેની આપણે સેવા પૂજા આરાધના કરીએ. અને બીજું શ્રાવ્ય સ્વરૂપ, જે આપણને ઉપદેશ આપે, જે આપણને કહે, એ ગ્રંથ સ્વરૂપા સત્સંગી જીવન છે, એ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે. ભાગ્યશાળી છો જીતુભાઈ, આ એ પોથી સ્વરૂપ પરમાત્માને આજ મસ્તક ઉપર ધારણ કરવાનો અલભ્ય લાભ મળ્યો. સત્સંગીઓનું જીવન કેવું હોય એ આપણને આ કથા શીખવાડશે. શતાનંદ સ્વામી આ ગ્રંથ લખ્યો, પણ વાલા ભક્તજનો એનો મહિમા કેવો છે એ સદગુરુવર્ય મુક્તાનંદ સ્વામીએ લખ્યો છે, જેને સત્સંગની માનું બિરુદ મળ્યું છે એવા મુક્તાનંદ સ્વામી સ્વયં આ ગ્રંથનું મહાત્મ્ય લખતા મંગલાચરણ કરે છે. જુષ્ટો મુક્ત ગણેર નિજાક્ષર પદે દિવ્યાકૃતિ સાદરમ યો ભક્તો પ્રકટિ બભુ મુક્તાનંદ સ્વામી અદભુત શ્લોક લખ્યો. શ્રી હરિનું સદાય ધ્યાન ધરું છું એ પરમાત્મા કેવા છે, ઈશ્વરોના પણ ઈશ્વર છે, અક્ષરધામમાં પોતે દિવ્ય સ્વરૂપને ધારણ કરીને અખંડ બિરાજમાન છે, મુક્તો દ્વારા સેવાયેલા પૂજાયેલા છે. એ જ પરમાત્મા અધર્મનો નાશ કરવા માટે આ ધરા ઉપર આવે છે, ધર્મનું રક્ષણ કરે છે, સાધુનું રક્ષણ કરે છે અને અનેક મનુષ્યનું કલ્યાણ કરે છે, એ પરમાત્માના ચરણોમાં કોટી કોટી વંદન હજો. સદબુદ્ધિદમ સર્વદા, ભગવાન બુદ્ધિ દેનારા છે. એટલે ગીતામાં ભગવાને લખ્યું, દદામી બુદ્ધિ યોગમ તમ, હું એ મુમુક્ષુ આત્માને બુદ્ધિ યોગ આપું છું જેણે કરીને મને પામે. ભગવાન કઈ રૂપિયાના કોથળા નથી ભરી દેતા, આપણને બુદ્ધિ આપે છે જેના કારણે આપણે માર્ગ તરફ આગળ ચાલીએ, આપણે ગમે માર્ગે ચાલીએ આપણને સફળતા પ્રાપ્ત થાય.
બુદ્ધિ દાય દયાવતે, પરમાત્મા સદબુદ્ધિને દેનારા છે. અને સદબુદ્ધિ થકી જ કામ થાય, ખાલી બુદ્ધિ કામ ન લાગે. એકવાર રસ્તાની અંદર ચાર જણા ભેગા મળ્યા, હરખે હરખા થયા, રસ્તો સરસ મજાનો બનાવેલો ને એમાં ખાડો કર્યો આડો, અને ઉપર કડબ નાખી દીધી, અને ચારેય જણા હંતાઈ ગયા. થોડી વાર થયું ને એક શેઠ ની ગાડી નીકળી સરસ મજાની, અને ગાડી ફસાણી ખાડામાં. શેઠ બહાર નીકળ્યા, મહેનત કરે પણ કઈ થાય નહીં, પરસેવો વળી ગયો ને ત્યાં ઓલા ચારેય બહાર નીકળ્યા. ચારે જણે કીધું, શું થયું શેઠ? અરે જો ને આ ગાડી ફસાઈ ગઈ, જરાક મહેનત કરો, મદદ કરો. ચારે જણાએ મદદ કરી અને ગાડીને બહાર કાઢી. શેઠ રાજી રાજી થઈ ગયા, ખિસ્સામાંથી કડકડતી કાઢી, ઓલાને આપી. પછી શેઠે પૂછ્યું, ઓલા તમે કરો હું? તો કે આવા ને આવા કરીએ અમે, આ જ અમારું કામ. આવી બુદ્ધિ લ્યો, એનાથી શું પ્રાપ્ત થાય ભાઈ? સદબુદ્ધિ જીવનની અંદર આપણને ઉન્નતિના માર્ગે લઈ જાય છે, પરમાત્મા સુધી પ્રાપ્ત આપણને એ ભગવાન પ્રાપ્ત કરાવી આપે, આવા સાધુનો રાજીપો પ્રાપ્ત કરાવી આપે. એ સદબુદ્ધિ થકી થાય. આ યજમાન પરિવારને એકવાર જોરદાર તાળીઓના નાદથી વધાવો કે આવો ઉત્સવ કરવાનો એને સંકલ્પ થયો. આ સદબુદ્ધિ હોય તો આ રૂપિયા વાપરવાના સંકલ્પો આવા થાય. બાકી ધન સમૃદ્ધિ કેટલાયની પાસે હશે, સદબુદ્ધિ હોય તો સારા માર્ગે વાપરવાનો વિચાર આવે. અદભુત મહાત્મ્ય મુક્તાનંદ સ્વામીએ લખ્યું, ગઢપુર ની અંદર મહારાજ અંતરધાન થયા પછી સભા ભરાઈને બેઠેલી, બધા શોક મગ્ન હતા. ત્યારે શતાનંદ સ્વામી જ્યારે એ સભાની અંદર પ્રવેશ્યા, સુંદર મજાનું આસન આપીને બેસાર્યા, બંને આચાર્ય શતાનંદ સ્વામીને વિનંતી કરી, સ્વામી શ્રીજી મહારાજે તમને ગ્રંથ રચવાની આજ્ઞા કરી, લઈને તમે સત્સંગી જીવન ગ્રંથ રચો, એ ગ્રંથની કથા અમને સંભળાવો તો અમારા વળતા પાણી થાય, એ ભગવાનના ચરિત્રો સાંભળે. કથાથી જ વાલા ભક્તજનો જીવન સફળ થાય છે, કથાથી જ રાહ મળે છે, અને કથા વાર્તા વડે જ સારા સદગુણો જીવનની અંદર આવે છે. કથા વાર્તા જીવન બદલાવી દે. એટલે બિહારી લાલજી મહારાજે હરિલામૃતની અંદર અદ્ભુત મહિમા લખ્યો છે. સ્વયં પરસોત્તમ નારાયણ પોતે પોતાના મુખે જે કહ્યું એ બિહારી લાલજી મહારાજે પોતાની કલમમાં કંડાર્યું છે. શ્રી મુખે વાક્યામૃતમાં કહ્યું છે, શ્રી મુખે સબગાયે વાક્ય મારી શ્રુતિ મારયું છે, જેને કથાંતર મન ભાવે, જેને કથાંતર મન ભાવે, જેને કથાંતર મન ભાવે, જેને કથાંતર મન ભાવે, શ્રીજી મહારાજ સ્વયં વચનામૃતમાં કહે સદગુણોને આવવાનું સાધન એ કથા વાર્તા છે. જેને કથા વાર્તામાં પ્રીતિ નથી એની કોરની એમ અટકળ કરવી, એમાં રૂડા સદગુણો ક્યારેય નહીં આવે, ક્યારેય નહીં આવે. માટે વાલા ભક્તજનો કથાના અંગ પાડજો,
પરમાત્માએ આપણને મનુષ્યનો દેહ આપ્યો છે, સરસ મજાના કાન આપ્યા છે, એ બે કાન વડે કરી અને ભગવાનની કથા સાંભળી લેવી. જેને કથા ગમે ભાગ્યશાળી છે, એનાથી સંસ્કારો આવે. સ્વયં પૃથુ રાજાએ ભગવાનની કથા સાંભળવા માટે 10,000 કાન માંગ્યા. કેટલા? 10,000. આપણી પાસે કેટલા છે? તો કથા સાંભળી લેવી બે કાન વડે. સાંભળવાનું બંધ થાય એ પહેલા આ સાંભળી લેવું. પરમાત્મામાં પ્રેમ કરવો. જો કે ભગવાનમાં જોડાવું બહુ ગહન છે, કઠણ છે. મહારાજે પ્રથમનું પહેલું જ વચનામૃત ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવી એ કઠણમાં કઠણ સાધન બતાવ્યું, ગહન સાધન છે. પરંતુ વાલા ભક્તજનો, એ જ પરમાત્મા અક્ષરધામમાંથી આ ધરતી ઉપર પધારે, અહીંયા આવી અને ભગવાન અનેક પ્રકારના લીલા ચરિત્રો કરે અને એ ચરિત્ર આપણે જોઈએ સાંભળીએ તો એમાં સહેજે આપણને રતિ થાય, સહેજે ભગવાનમાં પ્રેમ થાય અને આ ચરિત્ર દ્વારા ભગવાનની મૂર્તિ આપણને અખંડ સાંભળે. કથા વાર્તા વડે થઈ છે. બાકી ધ્યાન કરવા બેસીએ, માળા ફેરવવા બેસીએ, થોડી વાર સાંભળે પણ વળી પાછું મન ચક્રાવે ચડી જાય. પરમાત્મામાં પ્રેમ કરવો કઠણ છે. એટલે આટલા બધા બેઠા છો, સભા મંડપ આખો ભેર્યો છે, આપણને કીધું હોય કે હવે અમે જઈએ છીએ સંતો બધા, તમે અહીંયા 1.5 કલાક કે કલાક માળા ફેરવજો. કેમ થાય? 15 મિનિટ પછી આવીને તે કોઈ ન હોય. આ 3-3 કલાક વાલા ભક્તજનો અહીંયા કથા વાર્તામાં સભા મંડપમાં બેસીએ એ જ આપણને બતાવે કે આ ગ્રંથ, આ ભગવાનના ચરિત્રો, એના દ્વારા આપણને ભગવાનમાં સહેજે પ્રીતિ થાય, ભગવાનમાં મન જોડાઈ જાય, લેશ માત્ર કંટાળો ન આવે. સુવ્રત મુનિએ પ્રતાપસિંહ રાજાને આ દિવ્ય કથા સંભળાવેલી. તુલસીદાસજી મહારાજે લખ્યું, જેણે આ કથા નથી સાંભળી એના કાન કેવા છે? તુલસીદાસજી મહારાજ લખે, બધા સુણે તે સુણે તે જનો જે જગમાં કુકર્મી, સુણાથી જથયા સુધર્મી, કથા સુણાથી જથયા સુધર્મી, કથા સુણાથી જથયા સુધર્મી. જિન હરી કથા સુની નહી કાના, શ્રવણ રંધ્ર અહી ભવન સમાના. જાણે કાન વડે કથા નથી સાંભળી એના કાને કાન નથી, સર્પને રહેવાના દર છે. ભગવાનના ચરિત્ર વિના જે બીજા સુખના રસ્તા ગોતવા જાય છે, તુલસીદાસજી કે ભૂલો પડ્યો છે અને સુખ જ નથી મળવાનો. સુખ તો અહીંયા સભા મંડપમાં મળે, આપણને મળે છે કે નહીં? બટુકભાઈ ટાઢું થાય, શરીરે ટાઢું થાય અને આ ભગવાનની કથા સાંભળીએ તો હૃદય ટાઢું થઈ જાય. એસી કથા શતાનંદ સ્વામીએ ગ્રંથ લખ્યો, અદભુત મહાત્મ્ય. આ શાસ્ત્ર કેવું છે? અસ્તિ રામાયણાદિ રામ સચ્છાસ્ત્રાણામ ઇદમ શ્રુતમ સાર રૂપમ અતિશ્રેષ્ઠમ ભવ ભીતિ નિવર્તનમ. રામાયણ અધિક તમામ શાસ્ત્રો એનો સાર છે.
સંસારના ભયને નાશ કરનારો આ ગ્રંથ છે. અને આ ગ્રંથનો મહિમા વાલા ભક્તજનો એટલા માટે છે, સદાનંદ સ્વામી કહે અનુગ્રહાત હરે હે, ભગવાનની કૃપાથી આ ગ્રંથ લખ્યો, ભગવાને અનુગ્રહ કર્યો. અને કોઈની બીજાની મરજીથી આ ગ્રંથ નથી લખાયો. શુભમ એતત્તત આજ્ઞયા, પરમાત્માએ આજ્ઞા કરી અને આ સદાનંદ સ્વામીએ ગ્રંથ લખ્યો છે. તત સમીપ નિવાસેન કૃતમ ક્ષોણી પતે મયા, ભગવાનની પાસે બેહીના ગ્રંથ લખ્યો છે. અને આ દુનિયાની અંદર સૌથી શ્રેષ્ઠ ગ્રંથ હોય તો આ સત્સંગી જીવન છે વાલા ભક્તજનો, કારણ કે ભગવાનની હયાતીમાં ગ્રંથ લખાયેલો છે. અને ભગવાને એક એક પાનું આનું વાંચી, એક એક શ્લોકે શ્લોક વાંચી અને એને પ્રૂફ કરેલો આ ગ્રંથ, એટલે શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથ છે. મહારાજે જ્યારે આખા ગ્રંથ એની કથા સાંભળી અને ભગવાન સ્વામિનારાયણ એવા રાજી થઈ ગયા, બે હાથ ઊંચા કરી અને સ્વામિનારાયણ ભગવાન બોલ્યા, રમણી અમિદમ શાસ્ત્રમ સર્વ શાસ્ત્ર શિરોમણિ. દુનિયાની અંદર શાસ્ત્રો તો અનેક છે, પણ સર્વશાસ્ત્ર શિરોમણિ એ આ સત્સંગી જીવન ગ્રંથ છે. પુરુષોત્તમ નારાયણે કહ્યું, પુરુષોત્તમ નારાયણે જજમેન્ટ આપ્યું. કોણે? સર્વોપરી સરકારે જજમેન્ટ આપ્યું. રામાયણની અંદર એક ઋષિની પ્રેરણા છે, નારદ ઋષિએ પ્રેરણા. ભાગવતની અંદર પણ નારદ ઋષિની પ્રેરણા વ્યાસ ભગવાનને થઈ. જ્યારે આ સત્સંગી જીવનના પ્રણેતા તો સાક્ષાત ભગવાન પોતે છે, પોતે. બહુ ભાગ્ય છે વાલા ભક્તજનો આપણા સૌ કોઈના, અનેક જન્મના પુણ્ય આપણા ઉદય થાય ત્યારે આવો લાભ મળે, ત્યારે વાલા ભક્તજનો આવો અવસર આપણને પ્રાપ્ત થાય છે. પ્રેમાનંદ સ્વામી અદ્ભુત ગાયું છે, કેવા મોટા આપણા ભાગ છે. હે મારા પુણ્ય ઉદય થયા પાછલા રે, મારા પુણ્ય હો થયા તાલી કે સાથ સબ ગાય. હે મુને પ્રગટ મળા ભગવાન રે, સુંદર વર મારા શ્રી હરિ રે. મને પ્રગટ મળ્યા ભગવાન રે, સુંદર વર મારા શ્રી હરિ રે. જેના દર્શન દુર્લભ દેવને રે, જેના દર્શન દુર્લભ દેવને રે. જેના દર્શન દુર્લભ દેવને, દર્શન દુર્લભ દેવ રે. હે મોટા મુનિવર ધરે નિત્ય ધ્યાન રે, સુંદર વર મારા શ્રી હરિ રે. મોટા મુનિવર ધરે નિત્ય ધ્યાન રે, સુંદર વર મારા શ્રી હરિ. અદભુત વાત, અદભુત. કેવા મોટા આપણા ભાગ્ય છે વાલા ભક્તજનો. પરમાત્માએ કૃપા કરી અને આપણને આ દિવ્ય સત્સંગ આપ્યો. મંદિરમાં બેઠા લાડીલા ઘનશ્યામ મહારાજ કેવા રૂપાળા છે, કેવા મનમોહક છે. આપણું ચિત્ત ચોરી લે, જાણે દર્શન કર્યા જ કરીએ, કર્યા જ કરીએ એવી મૂર્તિ આપણને આપી. એવા સદગુરુ આપણને આપ્યા જેના સાનિધ્યમાં આપણે સત્સંગના માર્ગે આગળ વધી શકીએ. એ પરમાત્મા એનો ઉત્સવ છે. આ સંપ્રદાય પ્રગટનો સંપ્રદાય છે, પ્રગટ ભગવાન મળ્યા. અહીંયા તો પ્રગટ પ્રાપ્તિ, પ્રગટ કલ્યાણ. અરે આ સત્સંગની અંદર જે આવે એને રોકડું અક્ષરધામ મળે. કોઈ ભગવાન શ્રી હરિનો આશ્રિત થાય, એના નિયમો બાંધે, આવી સત્સંગ કથા વાર્તા સાંભળે, એના બીજા બધા દરવાજા બંધ થઈ જાય, અક્ષરધામના દરવાજા ઉઘડી જાય, એવો અદ્ભુત લાભ છે. રોકડું કલ્યાણ, રોકડું. હા, ઉધારાની વાત નહીં. જુનાગઢનો નવાબ મુસલમાન હતો, સ્વામિનારાયણ ભગવાનની સવારી નીકળી અને ગુણ આવ્યો. દીવાન હતો એ એમ કહે કે આને તમે ખુદા કહો છો? ભગવાન શ્રી હરિ હાથીની અંબાડીએ બેઠા બેઠા
કાકડી જમતા હતા. કોઈ પ્રેમી બાળક એને કાકડી આપીને પ્રભુ કાકડી જમે. દિવાનને આ સંશય થયો ને એણે રાજાને કીધું, નવાબ કહે ખુદા તો એસે હી હોતા હૈ, ખુદા કો કિસી કી પરવાહ નહીં હોતી હૈ, યે ખુદા હી હૈ. આવો એને ગુણ આવ્યો, પક્ષ રાખ્યો અને એનો જયારે અંતકાળ આવ્યો ત્યારે ભગવાન સ્વામિનારાયણ નવાબને તેડવા માટે આવ્યા, એમ સંપ્રદાયનો ઇતિહાસ બોલે. એનું કલ્યાણ થાય, પક્ષ રાખે એનું કલ્યાણ થાય, વિચાર કરો. એવી પ્રાપ્તિ મને તમને થઈ. એ પરમાત્મા પૃથ્વી ઉપર આવ્યા, એને જે ચરિત્રો કર્યા એ ચરિત્રો આપણે 7 દિવસ સુધી સાંભળવાના છે. આપણા ઈષ્ટદેવના ચરિત્રો સાંભળવાના છે. પ્રેમાનંદ સ્વામી લખે, માયા કાળ કર્મના પ્રેરક પોતે રે, માયા કાળ કર્મના પ્રેરક પોતે રે, અક્ષર અક્ષર નયાતમ રામ રે, વર મારા શ્રી હરિ રે, રામ રે, સુંદર વર મારા શ્રી હરિ રે, હે મારા પુણ્ય ઉદય થયા પાછલા રે, મારા પુણ્ય ઉદય થયા પાછલા રે, હે મને પ્રગટ મળ્યા ભગવાન રે, સુંદર વર શ્રી હરિ રે, મને પ્રગટ મળ્યા ભગવાન રે, સુંદર વર મારા શ્રી હરિ રે, સુંદર વર મારા શ્રી હરિ રે, સુંદર વર મારા શ્રી હરિ રે. હળવે પુણ્ય હોય નહીં વળી હરિ કથાનો યોગ, મોટે ભાગે એ મળે. બહુ મોટા ભાગ હોય એને આ કથા સાંભળવા મળે. ભગવાનની કથા એક કથા, બીજી બધી વ્યથા અને બીજું બધું વૃથા. એ જ હૃદયમાં ટાઢું કરે, એ જ આપણને અંતકરણ શાંત કરી આપે, એ જ મનના સંકલ્પોને વિરામ કરી આપે. કથા શ્રવણનું ફળ બહુ મોટું બતાવ્યું. યજ્ઞાનામ સર્વદાનાનામ સર્વ તીર્થાપ્લવસ્ય યત ફલમ અસ્તિ ચ તત સર્વમ એતત શ્રુત્યાપ્યતે જને. કોઈ કરોડો યજ્ઞો કરે, અનેક પ્રકારના દાનો આપે, અનેક તીર્થયાત્રાઓ કરે, એ બધાનું જે ફળ મળે એ ફળ આ સત્સંગી જીવનની કથા વાર્તા સાંભળવા માત્રથી મળે. બધું જ આવી ગયું જીતુભાઈ આમાં. અને મોટામાં મોટો ફાયદો કહું, અસ્ય શ્રવણ માત્રેણ પ્રસન્ન શ્રી હરિર્વૃષમ. પરમાત્મા જે કરોડો બ્રહ્માંડના માલિક છે, જેને રીઝવવા બહુ દુર્લભ છે, દેવતાઓને પણ જેના દર્શન થતા નથી, આ કથા સાંભળીએ એ ભગવાન આપણા ઉપર રાજી રાજીને રાજી થઈ જાય વગર મહેનતે. રાજી થઈ જાય માટે આદર થકી આ કથાનું શ્રવણ કરવું. કારણ કે કથા આપણને અભયત્વ આપે છે, અને અમરત્વ કરતા અભયત્વ શ્રેષ્ઠ છે. દેવતાઓ અમર છે પણ એની પાસે અભય નથી. એને ભય તો છે, પ્રલય આવે ત્યારે આપણું પૂરું. પણ જે આ કથા સાંભળી કાયમ ને માટે નિર્ભય બની જાય એને કોઈ પ્રકારનો ભય રહેતો નથી. આ કાળ કર્મ ને માયાથી પર. નદીનો કિનારો હોય, સુંદર મજાનું ગામ હોય, વિશાળ જગ્યા હોય, ત્યાં કથા સાંભળવી, ઉત્તમમાં ઉત્તમ સ્થાને મંદિર ગણાયું, મંદિરની અંદર કથા સાંભળીએ એનું અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય વાલા ભક્તજનો, આપણા ભાગ્ય કહેવાય કે આપણને આવી નૈમિ શારણ્ય જેવી ભૂમિમાં બેહીન કથા સાંભળવા મળે. આવા હોલમાં બહાર ગયા જેવું નથી હો, સત્પુરુષોનું નિવાસ સ્થાન હોય ત્યાં કથાનું શ્રવણ કરવું.
સદાનંદ સ્વામી કહે છે કે હે રાજા, આ ગ્રંથનો વક્તા કેવો હોવો જોઈએ? જીતેન્દ્રિય સુશીલ દુરાગ્રહ વિવર્જિત. જેણે ઇન્દ્રિયો જીતી હોય, સુશીલ હોય, અહંકાર રહિત હોય, મૃદુ સ્વભાવ વાળો હોય, એ આ કથા કરવાનો અધિકારી છે. અને શ્રોતાના લક્ષણો પણ બતાવ્યા છે, શ્રદ્ધા ભક્તિ સમાયુક્તા. તમારું આવે જો સાંભળજો. જય સ્વામિનારાયણ. શ્રદ્ધા સહિત કથા સાંભળવી. નાન્ય કાર્ય શું લાલસા, બીજા કોઈ કાર્યની લાલસા રાખ્યા વગર કથા સાંભળવી. આવી રીતે જે કથા સાંભળે એ શ્રોતા રહ પુણ્ય ભાગીન, એ પુણ્યશાળી શ્રોતા કહેવાય. પરીક્ષિત રાજા જેવા શ્રોતા કહેવાય, પ્રતાપસિંહ રાજા જેવા શ્રોતા કહેવાય. આપણે બધાએ મારે ને તમારે આ કથાનું શ્રવણ આવી રીતે કરવાનું છે. લ્યો, એકાગ્ર ચિત્તથી, મનને બીજે ક્યાંય જવા દેવા નથી હાથ દે સુધી. અને આવી રીતે મન દઈને કથા સાંભળે તો ફાયદો શું થાય? રુદંતિ સર્વ પાપાની ત્વેતસ્ય શ્રવણ ક્ષણે. માણસને પાપ રડાવે. પાપ જે કરતો હોય ને માણસ, એ રડતો હોય, એ છાનો રહેતો હોય, એ બાર છડે ચોક નીકળી ન શકે. પણ વાલા ભક્તજનો, આ કથા જે સાંભળે, હૃદયની અંદર પાપ રહ્યા હોય, એ પાપ પણ રડવા લાગે કે હવે આપણે અહીંયાથી વયું જવું પડશે, અમારો પ્રલય થઈ ગયો, પાપ રડવા લાગે. એવી આ કથા છે, એવી કથા છે. માણસને પાપ રડાવે, જ્યારે આ કથા એ પાપને રડાવે છે. કથા કેવી રીતે સાંભળવી એ લખ્યું, માથે પાઘડી બાંધીને કથાનો સાંભળવી, વસ્ત્રે કરીને ઢીંચણને બાંધીને કથાને સાંભળવી, પગ ઉપર પગ ચડાવીને કથાનો સાંભળવી, સૂતા સૂતા ન સાંભળવી, ચારે બાજુ જોતા જોતા કથા ન સાંભળવી. સોપારી, પાન, તમાકુ, ગુટકા આ ખાતા ખાતા ન સાંભળવી. માવા વાળા છે કેટલા છે? આ મુજી આંગળી કરો દે છે. ઓ, બે જણા નીકળ્યા. લ્યો, ધન્યવાદ કહેવાય ભાઈ ને. હો, આંગળી ઊંચી કરી, હવે મૂકી દેજો. હો, આ કથા સાંભળીને વાલા ભક્તજનો અહીંથી નીમ લઈને જાજો. તમાકુ, વ્યસન, જે કઈ કુટેવો હોય એ અહીંથી મૂકીને જવું છે, તો જીવન સુધરી જશે, રાજીપો બધાનો મળશે. બ્રહ્મચર્યનું પાલન કરવું, એકાગ્ર ચિત્તે કથા સાંભળવી, અને જે કથા આવે એ આપણા હૃદયમાં ઉતારવી. અને જે હૃદયમાં કથા ઉતારે એની કિંમત અનેક ગણી થઈ જાય, અનેક ગણી થઈ જાય. કારણ કે એને ભગવાનમાં પ્રેમ થઈ જાય, ભગવાનમાં લગાવ થઈ જાય. અને જે ભગવાનમાં જોડાઈ જાય, જેને ભગવાનમાં લગાવ થઈ જાય, એની કિંમત વધી જાય. ગોકુળની અંદર ભગવાને વાંસળી વગાડી, અને એ વાંસળીનો સુર આખાય ગોકુળ ગામમાં ગયો. એ ગાયોએ વાંસળીનો નાદ સાંભળ્યો, અને દોડતી હણહણાટ કરતી ગાયો કૃષ્ણ પરમાત્માની પાસે પહોંચી ગઈ. ગોપીઓએ સાંભળ્યો, ગોપીઓ પરમાત્માની પાસે પહોંચી ગઈ. ગાયો ગઈ, ગોપીઓ ગઈ, ત્યારે ગાયોની કિંમત કેટલી વધી ગઈ વિચાર કરો. આજ ગાયોને પૂજનીય કહેવાય, વંદનીય કહેવાય, એની પૂજા થાય છે, કારણ ભગવાન સાથે જોડાઈ. ગોપીઓની આજ પ્રેમ લક્ષણા ભક્તિ પહેલા નંબરે આવે, કારણ ભગવાન સાથે જોડાઈ ગઈ, એની કિંમત વધી ગઈ. પણ ગોકુળની અંદર બીજા કોઈ નહીં હોય? ગાયો અને ગોપીઓ બે જ હતી? ભાઈ હતા, પણ એક એક ભાઈ ગયા. નહીં સંભળાણી હોય એને વાંસળી? પરમાત્મામાં લગાવ થાય વાલા ભક્તજનો તો કામ થાય, ને એની કિંમત વધે. આ શાસ્ત્ર સાંભળવાથી સર્વ પુરુષાર્થની સિદ્ધિ પ્રાપ્ત થાય છે અને મુક્ત સ્થિતિને પામે છે, આમ સતાનંદ સ્વામી કહે છે. આ મુક્ત સ્થિતિને પામે,
અને એનું સાક્ષાત ઉદાહરણ જો કોઈ જોવું હોય તો એ કાન્ય કુબજ જ્ઞાતિના કલ્યાણજી વિપ્રને પૂછો કે કથા શ્રવણનું ફળ શું હોય. બાપ દુખી થતો હતો, એને બધું પૂર્વજન્મનું આભરતું હતું, પ્રત્યક્ષ દુઃખો દેખાતા હતા, નરકના કુંડો દેખાય, કુંભી પાકમાં પડે, જમના દૂતો એને હરિયા ઘોકાવે, ગરમા ગરમ લોઢાના થાંભલાની આરે બાત ભરાવે, આવું દુઃખ એને પ્રત્યક્ષ અનુભવાતું. માતાના ગર્ભની અંદર 9-9 મહિના એ દુઃખી થતો ઈ એને દેખાય, વૃદ્ધાવસ્થાનું દુઃખ દેતા, આખા આવા દુઃખો પ્રત્યક્ષ અનુભવાતા. સુખિયા તો આપણે છીએ તો આપણને આ બધી ખબર નથી, દુઃખ બધા ભૂલાઈ ગયા છે. એ બધા જો યાદ આવે તો સુખી રહી ન શકાય. દેખાતું નથી ને એનો આનંદ છે. બાકી તમને ખબર પડી હોય કે મારો દીકરો ગયા જન્મમાં કૂતરાનો અવતાર હતો, તો હામું જોવે ને તરત પછી થાય, હો આવકારા એટલે જ કરે છે. ઉપાધિ છે બધી, આ શરીરે આ બહારથી ચામડેથી મઢ્યું છે એટલે સારું દેખાય છે ભાઈ, બાકી અંદર ઉતરા જેવું છે નહીં. સુરા ખાચરે મહારાજને કીધું, મહારાજ મને કાનની રચના દેખાડો. મહારાજ કે જોયા જેવી નથી. કાનની રચના જોવાની ઈચ્છા થઈ, ભગવાન સ્વામિનારાયણ કી રહેવા દો, એ ના જોવાય. સુરા ખાચર કીધું નહીં દેખાડો. અને પછી ભગવાન સ્વામિનારાયણે સુરા ખાચરને કાનની અંદરની રચના બધી દેખાડી અને જે ચિથરી ચડી ઉલટી થઈ ગઈ, જે ખાધું તું બધું નીકળી ગયું બહાર. 5 દી સુધી કઈ ચેન નો પડ્યું, જે ખાઈ તરત ઉલટી જ થઈ જાય, અંદર આવું જ ભર્યું છે. એને તો આંખ સામે બધું દેખાતું. એ કલ્યાણજી વિપ્ર તીર્થયાત્રા કરવા ગયો, આખા ભારતમાં ફેરો, ક્યાંય સુખ ન થયું. અને ફરતા ફરતા જયારે ગઢપુરની અંદર આવ્યો દાદા ખાચરના દરબારની અંદર પગ મૂક્યો ને વાલા ભક્તજનો, તમામ દુઃખો બધા શાંત થઈ ગયા, શાંત થઈ ગયા. સદાનંદ સ્વામી પાસે બેસી અને આજે આ કથા સાંભળી એણે કલ્યાણજી વિપ્રએ, ત્યારે ઊભો થઈ અને ઈ કલ્યાણજી વિપ્ર નાચવા લાગ્યો અને કહેવા લાગ્યો, કૃતાર્થોહમ કૃતાર્થોહમ, હું આજ કૃતકૃત્ય થયો, કૃતકૃત્ય થઈ ગયો. આજ મારા બધા દુઃખો મને વિરામ પામી ગયા, એ કઈ દુઃખ દેખાતું નથી અને દુઃખ તો નથી દેખાતું, પણ મારી આંખની આગળ મને પ્રગટ ભગવાન સ્વામી નારાયણના દર્શન થાય છે. એ આ કથા કરાવે, જો જીવતા મુક્ત કરી દે, જીવતા મુક્ત, એવી આ સત્સંગી જીવનની અદભુત કથા વાલા ભક્તજનો છે. 7-7 દિવસ સુધી આપણે આ કથા સાંભળવાની છે અને એમાં તમારે બધાએ આવવાનું છે. આ જેટલા આવ્યા છો ને એટલા હાથે હાથ દિવસ સુધી, હે સ્વામિનારાયણ આવશો. અદ્ભુત લાભ વાલા ભક્તજનો આ વખતે આપણને મળવાનો છે ને એમાંય લાડીલા ઘનશ્યામ મહારાજનો જ્યારે પાટોત્સવ આવશે ત્યારે આપણા આચાર્ય મહારાજ આવીને અભિષેક કરશે, એ આપણને દર્શન થવાના છે. અને એ જ દિવસે રાત્રે વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવ ઉપક્રમે આયા મહાન સત્સંગ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે એનો પણ અદ્ભુત લાભ આપણને મળવાનો છે. ત્યારે આવો આગળની જે હવે સત્સંગી જીવનની પ્રકરણથી કથા શરૂ થશે, આપણે રાત્રિના સેશનમાં શરૂ કરશું. બોલો સ્વામિનારાયણ ભગવાન.